આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે માનસી રોહિત. નેત્રંગ વન વિભાગે ગુજરાત રાજ્યના ઇતિહાસમાં સૌ પ્રથમવાર આટલા મોટા જથ્થામાં વન વિભાગે ચંદન સુખડ સફેદનો જથ્થો પકડી પાડ્યો. ચંદન ચોર વીરપ્પન સ્વરૂપે વિમલ મહેતાને અંદાજીત 35,10,550ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો. ચંદન ચોર ખૂબ જ અનુભવી અને શાતિર હોવાની હ્યુમન ઇન્ટેલિજન્સ અને એસઓજી ટીમ સાથે સંકલન દ્વારા મોટા પ્રમાણમાં સફળતા પ્રાપ્ત થઈ. ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી છેલ્લા ઘણા સમયથી સરકારી કે ખાનગી રહેઠાણ વિસ્તારમાંથી છૂટા છવાયા અમૂલ્ય ચંદન ચોરી થવાના ઘણા બનાવ પ્રકાશમાં આવ્યા હતા ને જે અંગે ગત 15 દિવસ પહેલા જ નેત્રંગ તાલુકાના હાથાકુંડી મંદિરના વિસ્તારમાંથી તથા જામુની ખેતરના વિસ્તારમાંથી ચંદનની તસ્કરોએ રાત્રિના સમયે ચોરી કરી હતી, જેને લઈને નેત્રંગ રેન્જ સ્ટાફ સહિત હ્યુમન ઇન્ટેલિજન્સ અને એસઓજી ટીમ સાથે સંકલનમાં રહી સંયુક્ત રીતે શોધખોળ કરતા તારીખ 18/8/2023ના વાલિયા તાલુકાના રૂંધા ગામે ચંદન ચોરીના રેવન્યુ વિસ્તારના ગુનાના કામનો મુદ્દામાલ જમા કરેલ હોય જે બાતમી મળતા તેમજ મદદનીશ વન સંરક્ષણ રઘુવીરસિંહ જાડેજા ભરૂચના માર્ગદર્શન હેઠળ નેત્રંગ રેન્જ ફોરેસ્ટ ઓફિસર એસયુ ઘાંચી તેમજ તેમનો સ્ટાફ રૂંધા ગામે વિમલ મહેતાના ઘરે શુક્રવારે સાંજે 6ના સમયે રેડ કરતા ચંદનના રો મટીરીયલ સહિત મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો અને આ અંગે વિમલ મહેતાની વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે તેઓનું મૂળ વતન કામરેજ છે અને તેઓ રૂંધા ગામે તેઓની સાસરીમાં ગામે પરિવારમાં લગ્ન કરેલ છે. વિમલ મહેતાએ રૂંધા ગામે જ પાક્કું મકાન બનાવી આજુબાજુના ગામોમાંથી તેમજ આજુબાજુના જિલ્લાઓ જેવા કે છોટાઉદેપુર ડાંગ સુધીનો સંપર્ક કરી ખેડૂત પાસે ઓછામાં ઓછા ભાવે ખરીદી ગેરકાયદેસર સંગ્રહ કરતો અને જ્યાં ચંદન ચોરી થાય તે ચંદન ચોરોના કાયમી નેટવર્કમાં જ રહેતો અને ચંદન ચોરી કરેલ માલની પણ ખરીદી કરતો અને જે તે માંગણી મુજબ તે લાકડાની મુજબ ગણતરી કરી ગોળ ટુકડી ચિપ્સ પાવડર વેદ સ્વરૂપે તૈયાર કરી અલગ અલગ મશીનનો ઉપયોગ કરતો. આ અંગે તેની ધરપકડ કરવામાં આવી છે. એસયુ ઘાંચી ભરૂચ જિલ્લાના નેત્રંગના કાનીય વિસ્તારમાં ઘણા વખતથી ચંદન ચોરો ત્રાટકતા હતા અને હાથાકુટી ગામે આવેલા મંદિરમાં મહારાજને ધાલધમકીથી ચંદન કાપી ગયા હતા. તે પછી નજીકના એક જામુની ગામમાં પણ એક ખેડૂત અને રિટાયર્ડ પોલીસ કર્મીના વાડામાંથી પણ ચંદન કાપી ગયા હતા. તેના અનુસંધાનમાં નેત્રંગ રેન્જની ટીમ સક્રિય થઈ અને બાતમીના આધારે અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે શોધખોળ કરતા રૂંધા ગામે કોઈક ઈસમ ચંદનનો વેપાર કરે છે એ જણાઈ આવતા તારીખ 18/8ના રોજ સાંજના સમયે રૂંધા ગામે જઈ તપાસ કરી સ્થળની રેકી કરી એ ઈસમના ઘરે તટકતા રેડ પાડવામાં આવી. તેના ઘરેથી ઘણો મુદ્દામાલ મળી આવેલ છે. મુદ્દામાલ સાથે પાવડરની ભૂખી એની ચિપ્સ અને એવું ઘણું ચંદનમાંથી બનાવટો વિવિધ સ્વરૂપે તૈયાર કરી મળી આવેલ છે. એ સાથે સાથે આયુર્વેદિક મેડિસિન તરીકે વપરાતી બધી ઔષધિઓનો પણ મોટા પ્રમાણમાં જથ્થો મળી આવેલ છે અને એની તપાસ કરતા એ કામરેજ રહેઠાણે રહેતા હોવાથી રેન ફોરેસ્ટ ઓફિસર સુરત અને ઝઘડિયા આરએફનો સાથે જઈને લેડી સ્ટાફ પણ સાથે રાખીને કામરેજ મુકામે પણ રેડ પાડવામાં આવી. તે કામરેજ મુકામે બંગલોસમાંથી ફ્લેટ નંબર 4માંથી 404 નંબર રૂમમાંથી પણ ઘણો પ્રમાણમાં મોટો જથ્થો મળી આવેલ છે અને તપાસના આધારે તેવું જાણવા મળ્યું છે કે તમામ જથ્થાનું જૈન દેરાસરમાં જે વિપુલભાઈ મહેતા છે તેઓ દ્વારા વેચાણ કરવામાં આવતું, બિલ બનાવીને આપવામાં પણ આવતું, જેનાથી જૈન મંદિરમાં લોકોને શક ના જાય. અને આ રીતના મોટા પ્રમાણમાં 12 વર્ષથી પૂરું રેકેટ ચલાવતા હતા. કોઈને ઘણી સુવિધા આવી નથી, પણ મંદિરમાં જે ચંદન કપાયું તેના ભાગરૂપે તપાસતા આ 12 વર્ષ જૂનો જે ગુનેગાર છે અને ગુનાની પ્રવૃત્તિમાં વર્ષોથી સંકળાયેલો છે તે મળી આવેલ છે અને તમામ મુદ્દામાલ કબજે કરીને નેત્રંગ રેન્જમાં લાવીને રાઉન્ડ ફોરેસ્ટર શ્રી એસ એલ માકડીનો ગુનો બુક કર્યો છે અને આગળની તપાસ વધુ હાથ ધરી છે. સાથે સાથે ગુનેગાર પાસેથી 3 લાખ રૂપિયા ડિપોઝિટ પેટે દંડ વસૂલ કરીને સરકારી ખાતામાં જમા કરવામાં આવ્યા છે. આ સાથે એની સાથે સંકળાયેલા બીજા ઘણી કડીઓ મળી રહેશે તપાસમાં એવું જણાઈ આવે છે. આ વિપુલ પ્રમાણમાં જથ્થો મળતા ગુજરાતના ઇતિહાસમાં સૌ પ્રથમવાર સુખડ ચંદનનું મોટા પ્રમાણમાં જથ્થો મળી આવેલ છે. એ જથ્થાનું મોજમાપ કરતાં એનું વજન કરતાં અંદાજે 35 લાખ જેટલો મુદ્દામાલ થઈ આવે છે. આ બાબતે અમારા ડીએફઓ સાહેબનું કહેવું છે કે આગળથી વધુ તપાસ કરીને આની સાથે સંકળાયેલા લોકોને પણ ખુલ્લા પાડવામાં આવશે ટૂંક સમયમાં. હું રઘુવીરસિંહ જાડેજા, સબ ડીએફઓ ભરૂચના કંટ્રોલમાં નેત્રંગનો વિસ્તાર આવે છે. તે ગઈકાલે બહુ સચોટ બાતમી રૂધા ગામમાં અમારા નેત્રંગના જે રેન્જ ફોર્સ ઓફિસર છે સરફરાજભાઈ ઘાંચી અને તેમના માણસો સ્ટાફને મળેલી. તે એ અનુસંધાનમાં રૂધા ગામમાં રેડ પાડતા ઘણો બધો ચંદનનો બહુ પાલિશ કરેલો, એનો પાવડર, એની ચિપ્સ, એના મૂળિયા અને એના થડો લગભગ 10થી અંદાજિત, અત્યારે હજી તો એનું કાઉન્ટિંગ ચાલે છે, 10થી 15 લાખનો અંદાજિત માલ જપ્ત કરવામાં આવેલો છે અને વિમલભાઈ મહેતા અને તેમના ધર્મપત્નીને ધરપકડ કરવામાં આવી છે.
ये माल जयरे त्या अमे एना घर अंदर थी जयरे पकड़ो त्यारे पालिश करेलो दड़ेलो तोला नी जेम वेचेलो ए रीतना बधा जीएसटी ना लई अने जीएसटी ना बिलो साथेनो रेकर्ड आपड़ा ध्यान उपर आवेले अने बधुं जप्त करवामां आवेलुं छे। त्यार पछी वधारे पूछपरछ करता एम के कामरेज मुकामे क्या जे लोको रहे छे त्यां पण अमारो माल पड्यो छे, तो त्यां पण तात्कालिक असरथी लेडीजोनी टीम रेनफोर्ट ऑफिसर मीनाबेन अने एनो स्टाफ ने बीजा अमारा हरिलाबेन जे छे अहींना राउंड फोर्स स्त्रीओने साथे राखी अने त्यां रेड पाड़ता सवारे आपणे त्यांथी पण घणो बधो माल जप्त कर्यो। कामरेजना एक सोसायटीमांथी चौथा माळेथी आ माल जप्त करवामां आवेलो छे। અને આ રીતે આ નેક્સસ 10-12 વર્ષથી ચાલે છે, પણ એટલું બધું ઇન્ટેલિજન્સ અને સાતિર દિમાગથી એને છૂટાછવાયા ઘરો, છૂટાછવાયા કોઈના ખેતરો હોય, કોઈના મંદિરો હોય, કોઈના પ્રાઇવેટ પ્રોપર્ટી હોય એના વિસ્તારમાંથી, કોઈ જંગલ વિસ્તારની અંદરથી ખ્યાલ આવી જાય તો ત્યાંથી પણ એના જે 50 ગામના એના કોન્ટેક જોતા છૂટાછવાયા માણસો પાસેથી થોડો થોડો માલ ખરીદી અને આ ખૂબ જ ઊંચી કિંમતે માલ પાલિશ કરી એને એ રીતને કન્વર્ટ કરી પાવડરના ફોર્મમાં વેચી જૈન મંદિરોની અંદર કોઈ મોટો મહાપુરુષ મૃત્યુ પામ્યા હોય તો એની શમશાનની વિધિમાં પણ પૂજાની વિધિમાં પણ ખૂબ જ 3,000થી લઈ અને 5,000 રૂપિયા પ્રતિ કિલોના હિસાબે માલ વેચેલો છે। મિત્રણ તાલુકાના કોડવાઓ અને હાથાકુંડી ગામે પણ ભૂતકાળના સમયમાં થોડા દિવસો પહેલાં અત્યારે ચંદનના વૃક્ષો કાપવાની ઘટના પ્રકાશમાં આવી હતી। હા, એ જ અનુસંધાનમાં અમારા સ્ટાફ સરપંચભાઈને કહેવા આવ્યા કે સાહેબ આવું બનાવ બન્યો છે, એટલે અમે બહુ સ્ટાફે બહુ વિચારી અને આવું બનાવ બીજો ક્યાંય બને છે કે નહીં એ બાબતની તપાસ કરી અને હ્યુમન ઇન્ટેલિજન્સ ગોઠવતા ખ્યાલ આવ્યો કે આવું કોઈ કાપવા આવે છે અને માથે બંદૂક રાખીને પણ બિચારી પાસેથી કપાવી ગયા, એટલે અમારા સ્ટાફે એકદમ 15 દિવસ બહુ હોચ રાખી આ ગામની અંદર। એક દિવસે ગયા ત્યારે જોયું કે એક ટેમ્પો આવેલો, પણ જો રૂબરૂ તોમદાર ન પકડે તો બહુ ખ્યાલ આવે ને, તોમદાર બહુ ઇન્ટેલિજન્સી બહુ તૂટલું ફાટલું સ્કૂટર લઈને આવે, એટલે એ જ જે બનાવ બન્યો એ અનુસંધાનમાં જ આ હ્યુમન ઇન્ટેલિજન્સીને કામે લગાડી અને આટલું બધું જે ગેરકાયદેસર ચંદનના માલ ખરીદી અને માલ વેચાણનું આ બાબત બની છે અને એમાં પતિ પત્ની અને એની સાથે આટલો માલ ધરપકડ કરવામાં આવ્યો છે। અત્યારે જે મુદ્દા માલ તમે કબજે કર્યો છે એની કિંમત શું ગણી શકાય? એની અંદાજિત હજી તો અમે એને ઓમ તો અમે ખરેખર તો બેઝિક રેટ પ્રમાણે એના ઘનમીટર પ્રમાણે ભાવ હોય છે, પણ આ કિલોના હિસાબે અમે હજી વજન કરી રહ્યા છીએ, પણ 10-15 લાખની આસપાસની એની કિંમત થાય। પાવડરના જે ડબ્બાઓ જે ટીપણાઓ ભર્યા છે એની હજી કિંમત આ અમારા ધ્યાન ઉપર પાવડર પણ પહેલી વખત આવ્યો છે કે આવી રીતે દડાઈનાની શું કિંમત થાય છે એ જોતાં 10-15 લાખની કિંમતની આસપાસનો માલ હાલે અમારા કબજામાં લગભગ પકડાઈ ગયો છે। અત્યારે તમે જે દંપતીની ધરપકડ કરી છે જ્યાં ચંદનના લાકડાની હેરાફેરી, લોકો કોઈ ભૂતકાળના સમયમાં કોઈ લાકડાની હેરીફેરીમાં કોઈ સંડોવાયેલા હોય એવી કંઈ તપાસમાં આપણે જાણવા મળ્યું કંઈ? ના, એવું અમારે ધારો કે આ રેન્જ છે આ વર્ષોથી આપણો જંગલ વિસ્તારની અંદર આપણો સ્ટાફ કાર્યરત છે, ડિવિઝન કાર્યરત છે, પણ આનું ક્યાંય નામ ક્યાંય પણ કાપવામાં કશે ક્યાંય ઇન્વોલ્વ હોય એવું ક્યાંય નહીં, ટ્રાન્સપોર્ટેશનમાં પણ કદી નહીં, કદી કોઈથી પરવાનગી લેવા પણ નથી આવ્યો આ માણસ, એટલે આનું ભૂતકાળમાં આનું કશું જ કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી, પણ બહુ સાતિરથી એવી રીતે આ ધંધો કરતા હતા જેથી કરીને ક્યાંય ધ્યાન ઉપર પણ ના આવે। બાજુ એના પોતે જે ગામમાં રેડ પાડીને પાડોશીને ખબર નથી કે આ 12 વર્ષથી આવો ધંધો ચાલી રહ્યો છે, એટલે બહુ ઇન્ટેલિજન્સી અને બહુ સાતિર દિમાગથી કામ કરતા હતા। નેત્રંગ વિસ્તારમાંથી જે ચંદનના લાકડાના લોકો વૃક્ષો કટિંગ કરતા હતા અને કામરેજ મુકામે કામરેજ લઈ જતા હતા, એ અહીંથી મુદ્દામાલની કઈ રીતે લોકો હેરાફેરી કરતા હતા? કારણ કે જે આરોપી પકડાયો છે એ વિકલાંગ છે, અવિકલાંગ છે, હા હા એ વિકલાંગ છે, પણ એ શું કરે કે આ જે અત્યારે માલ સામે કાચો માલ પડ્યો છે એને પહેલાં કુવાડીથી છોલી નાખે અને પોતાને રંધા મશીન પણ લીધેલું બહુ સરસ એને આખું પાલિશ કરી નાખે અને એના નાના નાના પેકિંગ કરી નાખે, બહુ કિંમતી પેકિંગ થઈ એને વેલ્યુ એડેડ કહે, હવે હામો માલ પડ્યો છે એને તો 10-12 લાખ 10-12 હજારમાં ખરીદો એ જ વેલ્યુ એડેડ 5 લાખનો માલ થઈ જશે, એટલે એને શું કર્યું કે રાતના ભાગમાં એને પોતે કોન્ટેક કરી લીધો હોય નાના મોટા જે લાકડા આવે તે જ 2 કલાકમાં પાડી દે અને એના પોતાના 2-5 માણસો જે વિશ્વાસુ માણસો હોય એ જ ને જ કુવાડી આપવાની અને રંધા મશીન પોતે ચલાવતો જેથી કરીને બાજુને પાડોશીને કોઈને ખબર ન પડે અને ત્યાંથી પેક કરી અને નાની એવી ગાડીમાં લઈ જાય, જે માલ જાજો છોલ લાકડા બધા હોય એ બધું કાઢી નાખે અને અતિ કિંમતી માલ જે વેલ્યુ એડિટ કરી એને લઈ જાય, એટલે કોઈને ખબર ના પડી કે આ શું કરી રહ્યો છે ત્યાંય અહીંયા રુદ્રામાં તો નહીં પણ કામરેજમાં પણ કોઈને ખબર નથી કે આ શું કરી રહ્યા છે।